નમસ્કાર મિત્રો, એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ ગઢવી. ગતિના નિયમોના ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જોયા હતા બહુ સારા એવા કોન્સેપ્ટ્સ અને બહુ સારા એવા નીટ રિલેટેડ અમુક એમસીક્યુઝ. તો મિત્રો, આ જે લાસ્ટ ટોપિક્સ આપણે જોયા હતા એના પછી નીટના અમુક એમસીક્યુ જોવાના રહી ગયા હતા. એના પછી આપણા જે ટોપિક્સ આવે છે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, પછી ઘર્ષણ શું છે, વેગમાનના સંરક્ષણનો નિયમ શું છે, મતલબ 90% ચેપ્ટર હું આ વિડીયોની અંદર પૂરું કરી દઈશ. આખું ચેપ્ટર 80 કે 90 મિનિટનું છે, પણ કોન્સેપ્ટ એની અંદર બહુ મસ્ત છે અને શાંતિથી સમજવાના. બરાબર, જો આ વિડીયોની અંદર તમને સેટ પણ એવું લાગે કે હું બોર ફીલ કરું છું તો આઈ ગેરેન્ટેડ એવું પોસિબલ નથી. કેમ કે જો તમે ભણવાવાળા વિદ્યાર્થી છો તો તમને આખો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગવાનો છે. અને આની અંદર જે લાસ્ટ આપણે કોન્સેપ્ટ જોઈ ગયા હતા એના રિલેટેડ મસ્ત નીટના એમસીક્યુઝ છે, જે લાસ્ટ પ્રીવિયસ યરની અંદર પૂછાયા છે. અને આવો વિડીયો તમને ગુજરાતીમાં અવેલેબલ નથી ક્યાંય. બરાબર, એટલે જોજો. ચલો, સો ફર્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા કે એમ દળનો એક પદાર્થ છે અને એના ઉપર જે બળ લાગે છે એફ જેટલું, આ બળ ને બળ વિરુદ્ધ સમયના આલેખ વડે રજૂ કરેલ છે. એટલે કોઈ એક પદાર્થ હશે અને આ પદાર્થ ઉપર એફ જેટલું બળ લાગે છે, અને આ જે એફ જેટલું બળ આ પદાર્થ ઉપર લાગે છે આ બળને સમય એટલે કે બળ વિરુદ્ધ સમયના આલેખ વડે રજૂ કરેલું છે. એટલે આ જે આલેખ છે એ બળ વિરુદ્ધ સમયનો આલેખ છે, એના વડે રજૂ કરેલું છે. ઓકે, નીટનો એમસીક્યુ છે, સમજવો પડે. બરાબર, રજૂ કરેલું છે. તો 0 થી 8 સેકન્ડ દરમિયાન વેગમાનમાં થતો ફેરફાર શોધો. શેમાં થતો ફેરફાર? વેગમાનમાં થતો ફેરફાર આપણે 0 થી 8 સેકન્ડ દરમિયાનનો શોધવાનો છે. ઓકે, તો આ 0 થી લઈને 8 સેકન્ડ, કેમ કે આ સમય છે ને, તો સમય હશે એટલે એ બાજુ આપણે જે પણ લઈ જઈએ છીએ એ શું છે, આ 0 થી 8 સેકન્ડ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થાય છે. ઓકે, પહેલાં તો 0 હતું ત્યારે બળ લાગતું નહોતું. અચ્છા, સમય જ્યારે વધે છે તેમ તેમ બળ લાગે છે, પછી બળ નથી લાગતું, પછી ઋણ બળ લાગે છે, પછી પાછું ધન બળ લાગે છે. એટલે આ વસ્તુ સમજવા જેવી છે. જુઓ, અત્યારે તમે જુઓ કે આ કોન્સેપ્ટ ની અંદર તમે પહેલાં મેં તમને ભણાવ્યું હતું કે ભાઈ જે આઘાત હોય ને, આઘાત બરાબર ઇન્ટિગ્રેશન ઓફ એફ ડી ટી આપણે લખી શકીએ. કેમ કે આઘાત બરાબર બળ ગુણ્યા સમયગાળો, તો બળ ગુણ્યા સમયગાળો આપણે લખી શકીએ. નોર્મલી બળ બરાબર શું છે, તો કે વેગમાનમાં થતો ફેરફાર એટલે કે ડીપીના છેદમાં ડીટી ઇન્ટુ આ જો ડીટી છે એને આપણે લઈ લઈએ. બરાબર, તો આ ડીટી ડીટી કટ કરો ને આન્સર શું આવે, ઇન્ટિગ્રેશન ડીપી. એનો મતલબ એ થયો કે બળ ગુણ્યા સમયની મદદથી તમે વેગમાન શોધી શકો છો, અથવા તો વેગમાનનો જે ફેરફાર છે એને તમે શોધી શકો છો. કોની મદદથી? રિમેમ્બર, બળ ગુણ્યા સમયની મદદથી. ઓકે, આ પોઈન્ટ યાદ રાખવાનો. નીટની અંદર જ્યારે પણ આવા એમસીક્યુ પૂછાય તો બળ ગુણ્યા સમય એટલે કે બળ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય તો બળ ગુણ્યા સમય યાદ રાખવાનું. બળ ગુણ્યા સમય, બળ ગુણ્યા સમય મીન્સ શું છે, સોરી, બળ ગુણ્યા સમય મીન્સ શું છે, તો બળને તમે એક વસ્તુ એટલે કે એક ડાયમેન્શન, ધારો કે લંબાઈ છે અને આને, સોરી, બળને આપણે ઊંચાઈ અને આને લંબાઈ એવું માની લઈએ, તો આ જે છે એ વેગમાનમાં થતો ફેરફાર આપણે શોધી શકીએ. કેમ? કેમ કે આ આલેખના ક્ષેત્રફળ પરથી, આ આલેખનું જે ક્ષેત્રફળ છે જો એ મને મળી જાય તો એનો મતલબ તો શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ જરીકે હું શું લઉં છું, બળ ગુણ્યા ક્ષેત્રફળ. એટલે કે બળ ગુણ્યા સમય વડે જે ઘેરાયેલ ક્ષેત્રફળ છે એ જ તમારા વેગમાનમાં થતો ફેરફાર આપશે. કઈ રીતના? તો જુઓ, અહીંયા 3 ત્રિકોણ બને છે. એક આ એક કાટકોણ ત્રિકોણ છે, બીજું એક આ ચોરસ છે અને એક લંબચોરસ છે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ગણવું હોય તો કઈ રીતના ગણીશું? જુઓ, સ્ટેપ બાય સ્ટેપ. ફર્સ્ટ, આનું ક્ષેત્રફળ તમને ખબર છે કે 1/2 પાયો. પાયો કેટલો છે? 0 થી 2, એટલે 2 ગુણ્યા વેધ કેટલો છે? તો અહીંયા ઊંચાઈ 6. બરાબર, તો આ 2 કટ, આન્સર આવે +6. ઓકે, આ પહેલું. અને પછી બીજું શું છે, અહીંયા તમારે નીટમાં કોઈ પણ આવો એમસીક્યુ આપેલો હોય આવી રીતના જ ગણજો. બરાબર, બીજું છે આ રીતના. તો બીજાની અંદર તમે જુઓ તો અહીંથી અહીં સુધીની જે લંબાઈ છે આ ઉપર, બળ જે કેટલું છે, બળ ઋણ દિશામાં છે, આ એફ થયું, પણ -3 છે. એફ બરાબર કેટલા છે? -3. ઓકે, -3 ગુણ્યા સમય કેટલો છે? તો સમય અહીંથી અહીં સુધીનો કેટલો? 0 થી 2માં 2 આવે, પછી અહીંયા જો આપણે 2 થી 4ની વચ્ચે કેટલા? તો 2 જ રહે. ઓકે, તો આ પણ 2. જુઓ, સમય કેટલો, એમ મેં કેમ 2 કીધું, કેમ કે આ 0 થી 2 છે અને હવે આપણે આ નથી ગણવાનું, પણ એટલું ને એટલું અહીંયાથી, એટલે કે અહીંયાથી 0 2 થાય. બરાબર, જો આપણે અહીંયાથી આટલું જ જોઈએ છે એટલા માટે કેટલું થયું, આ 2 અંક જેટલું છે, 1 અને 2. સિમ્પલ,
चलो तो आ बे थशे अने आ जे छे त्रण दू पण माइनस छ थशे केम के माइनस बळ छे एटला माटे आ बीजू मळ्यु अने त्रीजू क्षेत्रफळ केटलू मळे एकदम ईजी छे एकदम ईजी त्रीजू क्षेत्रफळ केटलू तो के लंबाई गुण्या बळ तो बळ अहींया केटलू छे बळ विरुद्ध समयना आलेखमां आ बळ छे ने आटलू समय छे तो बळ केटलू छे तो के अहींथी लई जा आ त्रण बळ छे गुण्या समय केटलो छे અહીંથી અહીં સુધીનો સમય કેટલો છે તો જો આને હું ઝીરો ગણું તો ઝીરો થી બે અને બે થી ચાર ચાર દુ આઠ હવે ત્રણેય બળોનો સરવાળો કરો સ્ટેપ બાય સ્ટેપ કરો તો છ વત્તા છ વત્તા માઇનસ છ એટલે કે આપણો આન્સર કેવો આવે પ્લસ ઓર માઇનસ માઇનસ સિક્સ માઇનસ શું આવશે સિક્સ પ્લસ ટ્વેલ્વ તો આન્સર કેટલો આવે ટ્વેલ્વ ને એનો એકમ શું થાય નેટમાં એમસીક્યુમાં એકમ એનો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આપેલો છે મિત્ર કેમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ કેમ કે આ જે છે ને એ આઘાતનો એકમ છે ને આઘાત બરાબર જ શું છે વેગમાનમાં થતો ફેરફાર એટલે આઘાતનો એકમ આપેલો છે ને પૂછ્યું છે વેગમાનમાં થતો ફેરફાર વેગમાનમાં થતો ફેરફાર એ જ શું છે આઘાત છે કારણ કે આઘાત બરાબર બળ ગુણ્યા સમય થાય અને બળમાં બળનું મતલબ શું થાય કે એકમ સમયમાં થતો વેગમાનમાં જે ફેરફાર થાય એને તો બળ કહેવાય ઓકે એ વસ્તુ અહીંયા મૂકો અને સમય સમય ઉડી જાય એટલે રહેશું વેગમાનમાં થતો ફેરફાર આ મેઇન વસ્તુ સમજવાની કોન્સેપ્ટ જો ગુજરાતીઓ સમજી ગયા ને તો લહેર છે બરાબર ચલો ઓલા સીબીએસઈવાળા ટીચર હોય ને એ લોકો તમને કોન્સેપ્ટ આપણી લેંગ્વેજમાં નહીં સમજાવે એ લોકો સમજાવશે પણ એમની લેંગ્વેજ અલગ હશે થોડું હિન્દીમાં યે હુઆ ફિર યેસે એમ લોકોને મોમેન્ટ એમ કટ કરી દીયા એટલે આપણે કટ થઈ જઈએ પછી આ સારું કંઈથી કટ થાય છે ઓકે એક પદાર્થ એફ બરાબર સિક્સ આઈ માઇનસ એટ જે પ્લસ ટેન કે બળની અસર હેઠળ છે ઓલો પેલો એમસીક્યુ હતો ક્યાંથી પૂછાણો હતો જો 2009ની અંદર પૂછાતો આ એમસીક્યુ પછી એવો ને એવો પૂછાય પણ થોડું અલગ રીતના જો એક પદાર્થ એફ બરાબર સિક્સ આઈ માઇનસ એટ જે પ્લસ ટેન કે બળની અસર હેઠળ છે અને તેનો પ્રવેગ એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો આ પદાર્થનું શું શોધવાનું કહે છે આપણને વેગમાન ઓકે સો આ પદાર્થનું વેગમાન કેટલું થશે એ આપણને શોધવાનું છે ચાલો અરે મારા ભાઈ વેગમાન નહીં દળ શોધવાનું કહે છે આ માઇક અંદર અટકી ગયું હતું ને એટલે પદાર્થનું દળ શોધવાનું પહેલી વાત કે એફ બરાબર કંઈક આપેલું છે મને તો ચલો આ એફ બરાબર આપ્યું છે પણ મને એનું મૂલ્ય જોઈએ છે તો મૂલ્ય બરાબર હું શું લખીશ મૂલ્ય લખવા માટે એને સદિશ સ્વરૂપે જ લખવાનું અંડર રૂટ શું આવે સિક્સનો સ્ક્વેર પ્લસ એટનો સ્ક્વેર પ્લસ ટેનનો સ્ક્વેર બરાબર પછી શું છે બળની અસર હેઠળ છે અને તેનો પ્રવેગ એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તો આ પદાર્થનું દળ કેટલું હશે પહેલાં તો હું બળ શોધી લઉં તો આ જુઓ આ શું થાય છે 36 વત્તા 64 વત્તા 100 અને આના બરાબર શું થશે આના બરાબર 36 વત્તા 64 એટલે 100 પ્લસ 100 એટલે કેટલા 200 અચ્છા 200ને બીજી રીતના કઈ રીતના લખાય અંડર અંડરરૂટ 2 × 10 200ને લખી શકાય ને ઓકે ચલો નોર્મલી આપણે અંડરરૂટ 200 જ રાખીએ ચલો ને અંડરરૂટ 200 જ રાખીએ છીએ એફ બરાબર અંડરરૂટ 200 ઓકે અને બીજું જુઓ આપણને દળ પૂછ્યું છે તો દળ બરાબર શું થાય બળ એક મિનિટ નોર્મલી એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ તો આપણને દળ પૂછ્યું છે દળ તો દળ બરાબર બળ ભાગ્યા શું મળે પ્રવેગ એટલે દળ એટલે બળ કેટલું છે તો કે અંડર રૂટ 200 અને પ્રવેગ કેટલો આપેલો છે અહીંયા 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર ને આ ન્યૂટન તો આન્સર દળ બરાબર શું મળશે આ દળ બરાબર શું મળશે એમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 200 kg અંડરરૂટ 200 kg આટલું સિમ્પલ દળ મળશે તમને બરાબર બીજું કંઈ વધારે નહીં મળે એકદમ નોર્મલ હતો હા એકદમ નોર્મલ કીડી જેવું ચલો એક એમ દળનો દડો છે દિવાલ સાથે 60 ડિગ્રીના ખૂણે અથડાઈને સમાન વેગથી પાછો ફરે છે તો દિવાલ વડે દડા ઉપર લાગતો આઘાત શોધો આઘાત વિશેની ઇન્ફોર્મેશન છે અને તમારી પાસે આના પહેલાં પણ મેં આપી હતી આઘાત બરાબર શું થાય કે જ્યારે કોઈ માણસ ઊભું હોય બરાબર એને તમે તરત ધક્કો મારીને જતા રહો એટલે એ ક્ષણભર પૂરતું એની ઉપર એક બળ અનુભવાય બરાબર એ ક્ષણિક બળ હોય એને શું કહેવાય આઘાત કહેવાય અથવા તો બંદૂક છે બંદૂકમાંથી હું ગન લોડેડ કરીને ધડાધડ મતલબ એક જ વખત ગોળી છોડું છું બરાબર તો જે મેં ગોળી નાખીને એક વખત આમ દૃશ્ય થયું અને ગોળી નીકળી ગઈ બહાર એટલે કે જે ક્ષણે
બંદૂકની અંદર આ ગોળી છે, પણ ગોળી ઉપર કોઈ ફોર્સ લાગ્યો હશે તો ગોળી નીકળે ને, તો એ ગોળી ઉપર ક્ષણભર પૂરતું ફોર્સ લાગ્યું અને ગોળી બહાર ગઈ. તો આપણે ગોળી ઉપર શું કર્યો છે? આઘાત કર્યો છે. ગોળી પર શું કર્યો છે? આઘાત કર્યો છે. અને સામે ગોળી એમની એમ નહીં જતી રહે, આઘાતની સામે ગોળી પણ શું કરશે? પ્રત્યાઘાત કરશે. તો જ આપણને પાછળ આમ ઝાટકો લાગે ને, તો એ શું કરે? પ્રત્યાઘાત કરે. એટલે પહેલું જે આપણે કરીએ ને એને આઘાત કહેવાય. શું કહેવાય? આઘાત. અને આઘાતને જે વડે દર્શાવાય, આઘાત જે બરાબર શું થાય, આ બાજુ ના લખીશ લા, આ બાજુ, અચ્છા, જે બરાબર શું થાય કે બળ ગુણ્યા સમયગાળો. ધારો કે હું ડીટી જેટલા સમયગાળા માટે એફ જેટલું બળ લગાડું છું, ગોળી બહાર નીકળી જાય છે, ઓકે, અને આ બળ છે તો શું છે કે વેગમાનમાં થતો ફેરફાર ગુણ્યા આ ડીટી. ફરીથી જે બરાબર શું મળે? વેગમાનમાં થતો ફેરફાર, આઘાત બરાબર. એટલે જો આઘાત શોધવું છે તો હું વેગમાનમાં થતો ફેરફાર શોધી લઉં તો મને આઘાત મળી જાય, જેમ કે લાસ્ટ એમસીક્યુની અંદર આપણે જોયું. તો ચલો આમાં વેગમાનમાં થતો ફેરફાર આપણે શોધી લઈએ. તો 60 ડિગ્રીના ખૂણે છે, તો આ 60 ડિગ્રીનો ખૂણો, આ પણ શું છે? 60 ડિગ્રીનો ખૂણો, કે એક એમ દળનો દડો દિવાલ સાથે 60 ડિગ્રીના ખૂણે અથડાઈને સમાન વેગથી પાછો ફરે છે. તો દિવાલ વડે દડા પર લાગતો આઘાત શોધો. તો કેટલો હશે આઘાત? એમસીક્યુની અંદર આવો આન્સર ક્વેશ્ચન પૂછે તો તમને આઘાત કઈ રીતના બતાવવાનો, કે જુઓ આ દડો પહેલાં તો સમાન રીતના જાય છે, પછી પાછો ફરે છે કેટલા ખૂણે? 16 ડિગ્રીના ખૂણે. હવે જુઓ આના બે ઘટકો મળે, અહીંયાથી એક આ દિશામાં એક ઘટક મળે, બીજો આમ નીચે મળે. તો ધારો કે સમાન વેગથી જાય છે, એટલે કે એનો વેગ જવાનો અને આવવાનો વેગ કેવો છે? સરખો. પણ દિશાઓ કેવી છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ધારો કે જતો વેગ આપણે ઋણ લઈએ અને આવતો વેગ આપણે ધન લઈએ. આ કેસની અંદર જતો વેગ ઋણ અને આવતો વેગ કેવો લીધો છે? ધન લીધો છે. નીટના એમસીક્યુની અંદર આ વેગ આવો લેશો તો તમારો આન્સર આવશે બરાબર. જતો વેગ હંમેશા કેવો આવશે? નેગેટિવ. આવતો વેગ કેવો આવશે? પોઝિટિવ. બરાબર. તો આ કેસની, કોઈ પણ કેસની અંદર આ વસ્તુ એપ્લાય કરવાની. તો જતો વેગ ધારો કે આ દિશામાં મળે છે. હવે જો આપણે બે ઘટકો હોય, એક સમક્ષિતિજ ઘટકો અને એક શિરોલંબ ઘટકો. સમક્ષિતિજ ઘટકોને આપણે કોસ વડે દર્શાવીએ, શિરોલંબ ઘટકોને આપણે, કેમ કે એક્સ દિશામાં હોય અને શિરોલંબ ઘટકો એટલે આપણે વાય સાઇન વડે દર્શાવીએ છીએ, વાય સાઇન થીટા અને એક્સ કોસ થીટા. તો આપણો જે આ ઘટક છે એનો સમક્ષિતિજ ઘટક કયો? તો કે શું કહેશું કે વી કોસ થીટા. અને આ જે શિરોલંબ ઘટક છે એ શું છે? વી સાઇન થીટા. અને આપણો આ બાજુ જુઓ તો આ બાજુ પણ આ રીતના બે મળે, એક સમક્ષિતિજ અને એક શિરોલંબ. સમક્ષિતિજ એટલે સમાન, ક્ષિતિજ સમક્ષિતિજ એટલે શું? એક્સ અક્ષને સમાંતર. ઓકે, આ બાજુ છે શું મળે છે? વી કોસ થીટા. અને આ બાજુ શું મળે છે? વી સાઇન થીટા. આ સાઇન વાળા જે છે એને આપણે આની અંદર ડિક્લેર કરે છે, પણ આ વી કોસ અને આ વી કોસ એના ઉપરથી એમસીક્યુનો આન્સર એ લોકો નોર્મલી ફાઇન કરતા હોય છે બરાબર. નોર્મલી તો હું સાઇન વાળાને અહીંયા રદ કરી દઉં. તો આમાં વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી કઈ રીતના ફાઇન્ડ કરવો? તો ડેલ્ટા પી બરાબર તમે આવું કરી શકો, એમને અચળ લો, પીએફ માઇનસ પીઆઈ એવું કરી શકો. કઈથી આવ્યું સર આ બધું? નવું કઈથી લાવો છો? તો એ હું તમને સમજાવી દઉં. ચલો અહીંયા કોન્સેપ્ટ શીખવા જ બેઠા છીએ આપણે. તો વેગમાન પી બરાબર એમ વી છે આ પ્રારંભિક વેગમાન, અને આ પી ટુ બરાબર આમ વેગ વી વન, અહીંયા વેગ વી ટુ. તો આપણે શું થાય? ડેલ્ટા પી બરાબર શું થાય? પી ટુ માઇનસ પી વન. ઓકે, પી ટુ બરાબર શું છે? એમ વી ટુ. અને પી વન બરાબર શું છે? એમ વી વન. તો આ શું થાય? ડેલ્ટા, અરે ભાઈ ડેલ્ટાને છોડ નહીં યાર, અત્યારે શું થાય? એમને કોમન લઈ લે, વી ટુ માઇનસ વી વન આવી રીતના લખાય. તો આ વસ્તુ પી એફ માઇનસ પી આઈ શું છે? તો અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અહીંયા એમ ના આવે, અહીંયા એમ ના આવે બરાબર, પી એફ માઇનસ પી આઈ. તો બંનેમાંથી એમને કોમન લઉં છું, વી એફ માઇનસ વી આઈ. ચલો અહીંયા વી એફ શું છે? વી એફ એટલે અંતિમ વેગ. અંતિમ વેગ કેટલો છે? અહીંયા અંતિમ વેગ આ બાજુથી વી કોસ થીટા. એવું શાંતિ થયું કોઈ વિચાર વગર? વી કોસ 16 માઇનસ પ્રારંભિક વેગ. પ્રારંભિક વેગને આપણે હંમેશા ઋણ લઈએ છીએ આ કેસની અંદર. જે વેગ જતો હોય તો નેગેટિવ લેજે, પાછો આવે તો એને પોઝિટિવ લેજે, એવું કહીએ છીએ. તો ચાલો વી એફમાં આ જે પોઝિટિવ છે એ અંતિમ વેગ છે, તો અંતિમ વેગ માટે મેં અહીંયા ક્યાંય માઇનસ નથી કર્યું. જુઓ એમ વી કોસ થીટા, પછી અહીંયા માઇનસ આવે છે એટલા માટે મેં માઇનસ મૂક્યું. પછી પ્રારંભિક વેગ લખું છું તો એ પોતે જ માઇનસ છે, એટલા માટે હું શું કરું છું? એમ સોરી અહીંયા માઇનસ લખીને પછી બહુ મોટું છે આ રીવે માઇનસ
एम वी शू थे कॉस 60। अच्छा माइनस माइनस आपने शूँ मे प्लस अने एम वी कॉस 60 एम वी कॉस 60 तो आप कही सकिए टू एम वी कॉस 60। ओके चल एना बराबर बीजू शू लखी सकी टू एम वी कॉस 60। अच्छा कॉस 60 बराबर शू है यू भी डायरेक्टली लखी दिए चले ने कॉस 60 बराबर एम वी कॉस 60 बराबर वन हाफ आए कॉस 60 बराबर वन हाफ तो वन हाफ में टू टू कट थी जाए तो आंसर शू रहे आप खाली एम वी। ओके तो आ एमसीक्यू आंसर आश एम वी खबर पड़े ने नीट ना एमसीक्यू की अंदर बहुत ईजी हो खाली कॉन्सेप्ट समझा जैसे हूँ तमने अलग अलग जो 8-10 कॉन्सेप्ट वच्चे घुसाड़ी समझा छू ने यीतना समझवा बराबर। ओके चलो एक कण वी वेगथी गति करे छे अने आ कण उपर लागता त्रण बळो सदिश स्वरूपे त्रिकोण पी क्यू आर नी अंदर दर्शावेल छे तो आ कणनो वेग केटलो हशे शांतिथी समझवानुं। जुओ एक कण छे जे कण वी वेगथी गति करे छे ओके सीम्पल त्यां सुधी तो मने कंई खबर ना पड़ी हूँ ज्यारे एक्जाम आपूँ छूँ त्यारे पछी अने आ कण उपर लागता बळो सदिश स्वरूपे दर्शा एम मन थोड़ी खबर पड़ी बड़ों कई स्वरूपे दर्शाला है आ लोग सदिश स्वरूपे दर्शाला है त्रिकोण पी क्यू आर में है तो आ कणनो वेग केटलो हशे। ओके तो आ कणनो वेग केटलो हशे एवं कहे अब बड़ों आवी रीतना ना लगे कोई कण पर बड़ों आवी रीतना ना लगे जो हवे आपणे तमने छे ने सदिशो छे एटला माटे तमे एनु समांतर स्थानांतर कराई शको ने सदिशोनु शू करी शको आपणे स्थानांतर करी शकीए छीए એમાં મને આની બહુ જરૂર પડશે। ધારો કે એક બળ ઉપર તરફ લાગે છે નીચે કોઈ બળ નથી લાગતું ઉપર તરફ આ રીતના લાગે છે એ આ રહ્યું એ આ ઉપર તરફ આ જે છે આ બાજુવાળું તો આમ જ બતાવવાનું છે આમ અને આ જે બળ નીચે તરફ લાગે છે એને આમ બતાવી દો તો આ ત્રણ બળો આવી રીતના લાગતા હશે અને છૂટા પાડવાના તમને નીટમાં આવું એમસીક્યુ પૂછાય તો એક આવી રીતના લખવાનું બીજું આ રીતના અને ત્રીજું આમ ઉપર તરફ બતાવી દેવાનું બરાબર તો ત્રણે અલગ અલગ આવી રીતના થાય એવું ખબર પડી ગઈ। ચલો હવે કણ તમારો આ જગ્યાએ હશે તો જ એની ઉપર ત્રણ બળો લાગે ને F1 F2 F3। હવે મને કહો કોઈ કણ ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં ત્રણ બળો લાગે તો એફ નેટ એટલે કે પરિણામી બળ હંમેશા કેટલું મળે ઝીરો મળે એટલે કણનો જે વેગ છે આ જે કણનો વેગ છે એ હંમેશા કેવો રહે જેવો હોય એવો એવો જ રહે પરિણામી જે વેગ હોય કણનો બરાબર એ અચળ જ રહે એના ઉપર કોઈ બળ લાગતું નથી પરિણામી બળ કેવું છે ઝીરો છે મારો એક આથા બાજુ છે ને બીજો આથા બાજુ છે। હવે આમાં એ લોકો ત્રિકોણ બનાવીને તમને બનાવે છે મિત્રો આમાં તમને ત્રિકોણ બનાવીને શું કરે છે નીટની અંદર બિચારું ગુજરાત બોર્ડનું વિદ્યાર્થી જેને સદિશ વિશે કોઈ માહિતી ના આપી હોય એ બિચારું શું થાય ડરી જાય સિમ્પલ। તો જુઓ આમાં તમને બધા સદિશોની આ જે પૂંછડી છે ને એ પૂંછડી ભેગી કરી દેવાની અને બધી પૂંછડીઓના માથા છે ને અલગ અલગ કરી પછી જોવાનું કે બળ લાગે છે કે નહીં નહીં લાગતું બરાબર। ચલો એક પથ્થર છે આપણી પાસે જે હું બીજું બધું ક્યારે સમજાય છે લેક્ચર બહુ લોંગ થાય છે નહીં એક પથ્થર એચ ઊંચાઈથી પી વેગમાન સાથે નીચે પડે છે જો આ પથ્થરને બમણી ઊંચાઈથી નીચે પાડવામાં આવે તો વેગમાન કેટલું થાય। ઓકે પહેલાં તો પથ્થર ડ્રો કરીએ આમાં તમને બહુ મસ્ત કોન્સેપ્ટ શીખવા મળશે જે કોન્સેપ્ટ શું છે ધારો કે આ કોઈ એચ ઊંચાઈ છે અહીંયાથી એક પથ્થર પડ્યો છે અને એને ધડનારો નીચે ફેંકવામાં આવે છે। ઓકે જો પથ્થરને નીચે ફેંકો તો પી વેગમાન સાથે નીચે પડે છે તો વેગમાન પી બરાબર એમ વી સાથે આ પથ્થર નીચે પડી જાય છે। ઓકે તો જો આને બમણી ઊંચાઈથી ફેંકવામાં આવે ધારો કે આવું આવું ઉપર દોરું પણ બોર્ડ નાનું છે એટલા માટે ઉપર નહીં દોરી શકું પણ એ બમણી ઊંચાઈ પહેલાં એચ ઊંચાઈએ ફેંકવામાં આવે તો વેગમાન આટલું મળે જો ઊંચાઈ બમણી કરી દઉં એટલે ટુ એચ કરી દઉં તો વેગમાન કેટલું મળશે એવું કહે છે આપણને બરાબર સિમ્પલ। હવે એક આના પાછળની થિયરી સાંભળો ફિઝિક્સ સાંભળો જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ ઊંચાઈથી ફેંકવામાં આવે ત્યારે એ સ્થિર હોય છે ફેંક્યા પહેલાં એ પદાર્થ કેવો હોય છે સ્થિર હોય છે આના પાછળનું ફિઝિક્સ સાંભળો કે એ પદાર્થ કેવો હોય છે સ્થિર હોય છે એટલે એની પાસે જે ઉર્જા હોય ને એને એની સ્થિતિ ઉર્જા કહેવાય કઈ ઉર્જા કહેવાય સ્થિતિ ઉર્જા કહેવાય આ બધું જોઈ લો મસ્ત મજા આવશે જુઓ પદાર્થ પાસે જે ઉર્જા હોય ને એને એની સ્થિતિ ઉર્જા કહેવાય એની સ્થિતિ ઉર્જા બધાને ખબર છે કોના વડે દર્શાવાય એમ જી એચ વડે કોના વડે દર્શાવાય એમ જી એચ
હવે બિચારો મસ્ત સ્થિર હતો એને પાછો નીચે ફેંક્યો એટલે પદાર્થ શેમાં આવ્યો ગતિમાં આવ્યો જ્યારે સ્થિર હતો ત્યારે એની પાસે ઉર્જા હતી એમ જી એચ જી ફોર ગુરુત્વાકર્ષણ એચ એ એચ ઊંચાઈ ઉપર છે અને એમ એટલે શું છે એનું દળ બરાબર તો એ સ્થિર હતો ઊંચાઈને આની સાથે કોઈ લેવા દેવા નથી સ્થિતિ ઉર્જા કોઈ પણ પાસે હોઈ શકે બરાબર અને આટલી જ હોય ઉપરથી જ્યારે એને નીચે ફેંકું છું ત્યારે એની સ્થિતિ ઉર્જા જે છે એ કોમન સેમાં રૂપાંતરણ થશે ગતિ ઉર્જાની અંદર પદાર્થ સ્થિર હતો પછી નીચે પડે છે તો આ દરમિયાન આટલી જ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ થઈ જશે ગતિ ઉર્જા વન હાફ એમ વી સ્ક્વેરની અંદર કોની અંદર વન હાફ એમ વી સ્ક્વેરની અંદર કેમ કે જો પેન સ્થિર છે તો એની પાસે એમ જી એચ છે દળ ગુરુત્વાકર્ષણને ઊંચાઈ જ્યારે એને ફેંકું છું ત્યારે આ બધી જ વસ્તુઓ શેમાં કન્વર્ટ થઈ જશે એની ગતિ ઉર્જામાં પદાર્થ જ્યારે ગતિ કરતો હોય અને ત્યારે તે ગતિ માટે જવાબદાર જે ઉર્જા હોય ને તેને તેની ગતિ ઉર્જા કહે છે આ વ્યાખ્યા લખી લેજો બરાબર તો આ જે છે આની અંદર તમે જુઓ એમ એમ બે બાજુથી કટ કરી દો તો તમારું શું મળે વી સ્ક્વેર વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળે ટુ જી એચ અને વી ઇઝ ઇક્વલ ટુ શું મળે અંડર રૂટ ટુ જી એચ જ્યારે પદાર્થ એચ ઊંચાઈથી નીચે પડે ત્યારે એનો વેગ આટલો હોય છે કેટલો હોય છે આટલો હોય છે એને હું વી વન નામ આપી દઉં અને હવે તમે માની લો કે જ્યારે પદાર્થ ટુ એચ ઊંચાઈથી નીચે પડે તો શું હોય વી ટુ ઊંચાઈ બમણી કરી દઉં તો ટુ જી એચ અને અહીંયા એચની જગ્યાએ શું છે ટુ એચ છે એટલે હું શું કરું અહીંયા થોડું નાનું આવું યાર આ તો બહુ મોટું છે જો પછી હું શું કરું ટુ એચ તો આનો આન્સર શું હવે અંડર રૂટ ટુ તો છે જ ઇન ટુ શું આવે ટુ જી એચ ટુ જી એચ આ ટુ જી એચ હોય એને તો આપણે વી વન કહીએ છીએ તો અંડર રૂટ ટુ વી વન તો વી ટુ બરાબર અંડર રૂટ શું થાય ટુ વી વન સો આન્સર ઇઝ વી ટુ બરાબર અંડર રૂટ ટુ વી વન અચ્છા આ અંડર રૂટ ટુ એટલે શું આવે વન પોઈન્ટ ફોર વન ઇન્ટુ શું આવે અંડર રૂટ વી વન આનું રૂટ કાઢ્યું ને મેં પહેલાંનું નહીં કાઢ્યું વી ટુ ઇઝ ઇક્વલ ટુ સો હવે નીટની અંદર એનો આન્સર કેવી રીતના આપેલો છે નીટની અંદર જે ચાર એમસીક્યુ ઓપ્શન છે એની અંદર એનો આન્સર 41% આપેલો છે કેટલો આપેલો છે 41% તો ગુજરાતનું વિદ્યાર્થી આને કઈ રીતના સમજી શકે કઈ રીતના 41% હશે સર સો દેટ ઇઝ મીન કે આ જે છે ને 0.41ને એક સાઈડ કાઢી લો પ્લસ વન પણ લખાય અને જુઓ 0.41 પ્લસ વન અને વન એડ કરી દો તો 1.41 થયા પણ 0.41 પ્લસ વન પણ લખાય અને ઇન્ટુ શું છે વી વન કોના બરાબર વી ટુ હવે આ કોન્સેપ્ટ ક્યાંથી આવે હું પછી સમજાવું હવે પછી એને એ લોકો શું કરે છે એમ વડે ગુણી નાખે છે બંને સાઈડ જો આ બાજુ પણ એમ વડે અને આ બાજુ પણ એમ વડે એટલે આ એમ વી ટુ અને આ એમ ઇન્ટુ આ શું મળી ગયું આખું વી વન ચલો તો આના બરાબર એ લોકો શું સાબિત કરે છે કે આ પહેલું વેગમાન પી વન બરાબર બીજું જે વેગમાન મળે પી ટુ એ કેટલું હોય તો કે આ જો આખું વેગમાન આપણે ગણીએ આખો વેગ એનો અને એ ગણીએ તો આની અંદર વધારો આટલો થાય છે પ્લસ એડિશન કેટલું થાય છે કે 0.41 એટલે પી ટુ અને એની અંદર એડિશન કેટલું કે 0.41 મીન્સ એને 100 વડે ગુણીએ એક અને બે એટલે કેટલા 41% થાય છે ઓકે ગુજરાતનો વિદ્યાર્થી આને નોર્મલી અન્ડરસ્ટેન્ડ કરી જ નથી શકતો ઇવન મેં ફર્સ્ટ ટાઈમ જોયું તો હું પણ કન્ફ્યુઝ થયું કે ભાઈ આ રીતના કઈ રીતના મેથેમેટિક્સ યુઝ કરો તમે ફિઝિક્સની અંદર તો મેઇનલી સિમ્પલી કઈ રીતના તમને એને સમજવાનું જુઓ કે તમે પહેલાં વી ટુ ફાઇન્ડ કરી લો તો વી ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ વી વન તમને એવું કહે છે કે ઊંચાઈ બે ગણી કરીએ ઊંચાઈ બમણી કરીએ તો તમારો આ જ આન્સર રહેવાનો બમણી કરો ત્રગડી કરો ચોગડી કરો વી વનની આગળ તમને ખાલી ટુ આવશે અથવા તો ઇવન તમે ડબલ કરો છો તો મેં જેમ મેથડથી હું જેમ કરું છું અહીંયા ટુ એચની જગ્યાએ થ્રી એચ કરી નાખો ફોર એચ કરો સિક્સ એચ કરો એને જે એચ કરવા એ એચ કરશે એના પછી તમે જે સંખ્યા મળે ને આ એનું રૂટ કાઢો અને એના જે ફર્સ્ટ ડિજિટ અને ટુ આ જેટલા પણ ડિજિટ છે ને એને વન અને ટુ વડે પાછળ લઈ જશો જેટલા પર્સન્ટેજ આવે એની પાછળ ટકા લગાવી દેજો એટલે એ તમારો શું રહેશે એ એમસીક્યુનો આન્સર રહેશે એકદમ સિમ્પલ ટ્રીક છે એની યાદ રાખજો ચલો ફાઇનલી નીટના જે એમસીક્યુ હતા એ મેં તમને સમજાયા આખું સેશન જોવું હોય તો અમારા ઓનલાઈન ક્લાસીસ પણ છે જેમાં અમે નીટના ટોપિક વાઇઝ એમસીક્યુ શેર કરીએ છીએ અને સિમ્પલ ટ્રીક પણ આપીએ છીએ કે આવો પૂછત તને આવી રીતના એનો આન્સર આપવાનો અને થોડું સીબીએસઈ પેટર્નથી પણ જઈએ છીએ બરાબર સો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ દિશામાંના અને સમાન મૂલ્યના હોય છે એની પ્રોપર ડેફિનેશન આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે ઓકે હમણાં આટલું બધું નીટ કર્યું એટલે એ છોકરાઓનું લેવલ થોડું અપ જ હશે એટલે આ બધું નાનું નાનું ના સમજાવે પણ હવે હું સમજાવું છું કઈ રીતના જો ધારો કે
મારી પાસે એક દડો છે અને એ દડાને હું દિવાલ સામે થ્રો કરું છું, તો દડો રિટર્ન બેક મારા હાથમાં કેદ થઈ જાય છે. હવે જેટલી સ્પીડમાં હું દડાને થ્રો કરીશ એટલી સ્પીડમાં દિવાલથી એ દડો વધારે સ્પીડમાં મારા હાથમાં આવશે. ઓકે, હું ધીરે થ્રો કરીશ તો દડો ત્યાં નીચે પડી જશે. ઇવન હું જોરથી થ્રો કરીશ તો દડો મારા કાનની બાજુથી જઈને પેલા દરવાજાએ ઠોકાઈને પાછો પણ આવી શકે છે. કેટલી સ્પીડમાં થ્રો કરું છું એની પર ડિપેન્ડ કરે છે. એટલે જેટલું બળ આપણે લગાડીશું એટલું જ બળ સામે મળશે. બરાબર, આઘાત એટલે કે જે આપણે બળ લગાડીએ છીએ અને પ્રત્યાઘાત એ સામેવાળો બળ લગાડે છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે. જેમ કે પેલું ઘનવાળું એક્ઝામ્પલ કે હું ઘન ઉપર એટલે કે જે બંદૂકની ગોળી હોય છે ને ગોળી ઉપર હું જ્યારે ગોળી દબાવવાની સાથે કોઈ લેવા દે નહીં, સાંભળો, જેવી હું ગોળી પ્રેસ કરું છું અને બંદૂકની આ બુલેટ છે ગોળી છે એની ઉપર બળ લાગે છે આઘાત સ્વરૂપે. ફર્સ્ટ એ જે ફર્સ્ટ ફોર્સ લાગ્યું એની ઉપર અને એ બહાર નીકળી ગઈ તો એ આઘાત હતો, પણ એ બહાર નીકળતા પહેલાં જેટલું બળ હું એની ઉપર લગાડું છું એ પણ પાછળ લગાડશે, પાછળ લગાડશે એટલે મારા ખભા ઉપર શું લાગશે, એક વજન અથવા તો બેક સાઈડ બળ લાગશે, એટલે કે આમ ઝાટકો લાગશે. અને એ ઝાટકો શું બતાવે છે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. સિમ્પલ, ઓકે, તો મતલબ ઓકે ચલો આના ઉપર હું બળ લગાડું છું F1, તો આ દિવાલ પણ મારી ઉપર બળ લગાડશે F2. એ કઈ દિશામાં, વિરુદ્ધ દિશામાં. સિમ્પલ, આ F1 - F2. ઓકે, જો ધોરણ 12ની અંદર તમે જોશો અમારું કામ જ એ છે કે છોકરાઓને 11મા ધોરણમાં જ એ લોકોને 12માનું થોડું થોડું સમજાવવાનું. બરાબર, તો ધોરણ 12માની અંદર તમે ભણશો કે એક વિદ્યુતભાર હશે Q1, બીજો વિદ્યુતભાર હશે Q2. વિદ્યુતભાર એટલે એવો, વિદ્યુતભાર એટલે શું એ તમે ના સમજતા, એ કણો છે, આ બે નાના નાના કણો છે. બરાબર, એ તો આગળ જઈને ખબર પડશે. આ કણ ઉપર F1 જેટલું બળ લગાડે છે, તો મતલબ આ કણ પણ આ જે Q1 કણ ઉપર કેટલું બળ લગાડશે, F2 જેટલું. બંને બળો છે એ સમાન મૂલ્યના હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ના હશે. એટલે તમે એવું કહી શકો કે F1 બળ એ F2 બળ જેટલું જ છે, પણ F1 બળ કરતાં F2 બળની દિશા કેવી છે, વિરુદ્ધ છે, અને બંને બળો સદિશ છે એટલા માટે F1 - F2. આવું તમે દર્શાવી શકો છો. અને આ જ છે તમારો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે. અને બહુ ડિટેલમાં ના જશો, આટલું જે સમજવાનું હતું એ તમે સમજી લીધું છે. બરાબર, ઇનફ છે આટલું તમારા માટે. 17 સ્લાઇડો છે ભાઈ. વેગમાનનું સંરક્ષણ સમજાવો. ઓકે, વેગમાનનું સંરક્ષણ કઈ રીતના સમજવાનું, એ બંદૂકવાળી જ વાત છે. કે આમાં આ એકદમ સિમ્પલ વસ્તુ છે. જુઓ, મારી પાસે એક ઘન છે. સિમ્પલ ઘન મને આવી તૂરતા આવડે છે. આ ગનની અંદર જેવી હું ઘન, પહેલાં તો આ બુલેટ છે. બરાબર, આ બુલેટ. હવે જેવું તમે ઘન આ ટ્રિગર દબાવો છો તો ઘન ગોળી પ્રેસ કરો છો એટલે આમાંથી ગોળી નીકળી જાય છે ધડનારી, પણ એ નીકળતા પહેલાં આ ઘન ઉપર કંઈકનું કંઈક તો બળ લગાડતી જશે. પહેલું જે F1 બળ છે, F1 એ કોની ઉપર લાગે છે, F1 બળ કોની ઉપર લાગે છે, ઘન ઉપર એટલે ગોળી ઉપર, એટલે FB કહી દઈએ આપણે, બુલેટ પર લાગે છે. આમાં જુઓ, FB એ બુલેટ પર લાગે છે, અને આ બુલેટ પર જ્યારે FB બળ લાગે ત્યારે બુલેટ પણ કોની ઉપર, ગન ઉપર બળ લગાડે છે. એ કેટલું લગાડે છે, FG જેટલું, પણ એ માઇનસ બળ હશે. કેવું હશે, માઇનસ બળ હશે. તો અહીંયા બે બળો લાગે છે. પહેલું બળ કે જે બંદૂકની ગોળી ઉપર લાગી રહ્યું છે F1, અથવા તો બંદૂકની ગોળી ઉપર લાગે છે, ગોળીને ઇંગ્લિશમાં બુલેટ કહેવાય એટલે બુલેટ પર લાગે છે, એ પહેલું બળ. એટલે એને આપણે ધન લઈએ એટલે આપણે એને શું કહીએ, આઘાત. આઘાત પછી બંદૂકની ગોળી જ્યારે એની ઉપર બળ લાગે છે એટલે કે એની ઉપર આઘાત કરવામાં આવે છે ત્યારે તે પાછળ પ્રત્યાઘાત કરે છે અને આપણા ખભાને પાછળ વાળી દે છે. એટલે પ્રત્યાઘાતી બળ છે એ કયું છે, FG, પ્રત્યાઘાત. આ પ્રકારના બે બળો મળે, એક આઘાત મળે અને એક શું મળે, પ્રત્યાઘાત મળે. શાંતિથી તમને કોન્સેપ્ટ સમજાય તો બહુ છે, ધંધા નાઈ લઈશું આપણે. ચલો, તો એનો મતલબ એ થયો કે સર બુલેટ પર તમે જો FB બળ લગાડશો, ફોર્સ ઓન બુલેટ FB લગાડશો, તો બુલેટ પણ તમારી પર એટલું જ બળ લગાડશે એટલે કે FG જેટલું પાછળ, કોની ઉપર, તો ગન ઉપર આટલું બળ. પણ એ કેવું હશે, ઋણ હશે. જો બુલેટ પર બળ લાગે આ દિશામાં પોઝિટિવ એક્સ ડાયરેક્શન અને બુલેટ આપણી પર લગાડશે એ નેગેટિવ એક્સ ડાયરેક્શન હશે. બરાબર, વેગમાન સંરક્ષણના નિયમને આવી રીતના સમજાય. ચલો, હમણાં જ સર તમે કંઈક કહેતા હતા કે આઘાત જે બરાબર શું થાય કે બળ ગુણ્યા સમય. અચ્છા, બળ એટલે શું, તો કે વેગમાનમાં થતો ફેરફાર DP/DT ઇન્ટુ આ શું થયું, DT કટ કરી દે અને આ શું મળ્યું મને, DP = J. ઓકે, હવે ધારો કે બળ બરાબર આ જે છે, બળ બરાબર આપણને ખબર છે, બળ બરાબર આપણે બીજું શું લખી શકીએ આની અંદર, એક આ ફોર્મ્યુલા ઉપરથી
આ ફોર્મ્યુલા ઉપરથી બળ બરાબર આપણે શું લખી શકીએ છીએ, ચલો બળ ઇઝ ઇક્વલ ટુ વેગમાનમાં થતો ડીપી ના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ. ઓકે, આ એફ ને કરતા કરીએ તો એફ બરાબર શું મળે, એફ બરાબર શું મળે, ડીપી ઇન્ટુ ડીટી. અને આ વેગમાનમાં થતો ફેરફાર બહુ વધારે ના હોય તો આપણે ડી નહીં લખવાનું, ખાલી પી ઇન્ટુ શું લખાય, ડીટી. શું લખાય, ના ડીટી લખીએ તો પછી એ થયું ને. અહીંયાથી આ વેગમાન ડીપી બરાબર શું થશે, વેગમાન ડીપી બરાબર શું થશે, એફ ઇન્ટુ ડીટી. આ ડીપી બરાબર શું થશે, એફ ઇન્ટુ ડીટી. એટલે કે બંનેના વેગમાન આપણે સરખાવીએ બરાબર. આપણને આ ફોર્મ્યુલા બધા ખબર જ છે કે આઘાત જે બરાબર બળ ગુણ્યા સમય, પછી એમાં બળ બરાબર શું થાય કે વેગમાનમાં થતો ફેરફાર, અને એને પાછું અહીંયા સમય તો છે જ, ધારો કે અહીંયા ડીટી હોય એફ ડીટી અને ડીટી હોય તો ડીટી ડીટી કટ થઈ જાય. ઓકે, બીજું પણ ખબર છે કે ડીપી બાય ડીટી બરાબર તો શું છે, બળ છે. આના બરાબર લીધું ને બળ, તો આ તો હું અલગથી સમજાવું છું કે આના બરાબર બળ છે, અને અહીંયાથી બળને આમાંથી ડીપીને કરતાં કરીએ તો ડીટી સામેની બાજુ જતું રહે, એફ ઇન્ટુ ડીટી થઈ જાય. ઓકે, વેગમાન બરાબર બળ ગુણ્યા સમય પણ કહી શકાય છે. વેગમાન બરાબર શું કહી શકાય છે, બળ ગુણ્યા સમય. ઓકે, સિમ્પલ. તો ધારો કે એક જે છે આ એફ બી અને એફ જી ની અંદર, એફ બી શું છે, એફ બી બરાબર તમે શું લખી શકો, આ પોઝિટિવ છે એટલે એફ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર આ શું છે, પણ આ એફ બી અને એના બરાબર માઇનસ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. પણ આ કયું બળ, એફ બી, અને આ કયું બળ, એફ જી. હવે જો આના બરાબર મેં આ લખ્યું એફ ઇન્ટુ ડેલ્ટા ટી અને એફ ઇન્ટુ ડેલ્ટા ટી, આ બંને પેલી પેલી એના લીધે લખ્યું છે મેં બરાબર. નોર્મલી આ એફ અને આ એફ, એની જગ્યાએ તમે આ લખો છો, એના ઉપરનું એક સ્ટેપ આવે છે, અહીંયાથી ડીજે નીકળ્યું છે. બોલો એફ બરાબર શું રહેશે, ડીપી ના છેદમાં ડીટી બરાબર ડીપી ના છેદમાં ડીટી. અરે એને છોડો, મેઇનલી તમારું જે વેગમાન મળે એના માટે, બુલેટ માટેનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગન માટેનું વેગમાન બરાબર. આની ઉપરથી તમે આવી રીતના લખી શકો છો ડાયરેક્ટલી, સિમ્પલ. અહીંયા બાજુથી ડીજે જાય છે એટલે મારો અવાજ થોડો એ થાય છે. ચલો, તો આ લેક્ચર હું અહીંયા જ કટ કરું છું, કેમ કે નોઈઝ થોડો વધી ગયો છે. મારો અવાજ તમને આવડતો હશે કે નહીં આવડતો મને નથી ખબર, બટ આને અહીંયા સુધી રાખ્યો. બટ એક લાસ્ટ સ્ટેપ હું તમને સમજાવવા માગીશ કે આ જે છે કઈ રીતના થાય છે બરાબર. વેગમાનમાં આટલો ફેરફાર કેમ થાય છે હું તમને સમજાવી દઉં. જુઓ, આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તમે એવું લખી શકો કે વેગમાનમાં થતા ફેરફારો પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં, જો આ આઘાત જે હોય અને એમના લીધે જે પ્રત્યાઘાત થતો એ માઇનસ જે હોય, જો આપણે આઘાતને જે કહીએ અને પ્રત્યાઘાતને માઇનસ જે કહીએ તો જે બરાબર શું મળે આપણને, આ જે બરાબર શું મળે, ડેલ્ટા પી મળે. તો પ્રત્યાઘાત બરાબર શું મળે, માઇનસ ડેલ્ટા પી મળે. અને આ ડેલ્ટા પી કોના જેટલો છે, તો સપોઝ કે આ ડેલ્ટા પી કોના લીધે મળ્યો, તો કે પહેલું જે લાગ્યું એ બુલેટ ઉપર લાગ્યું એટલે બુલેટના લીધે મળ્યો, અને આ જે છે એ કોના લીધે મળ્યો, તો ગનના લીધે, એટલે આ શું મળ્યો, પીજી. પણ કેવો મળ્યો, માઇનસ. એટલે વેગમાનમાં થતો ફેરફાર જે છે તમે આવી રીતના દર્શાવી શકો. બીજી રીતના પીબી પ્લસ અહીંયા આને જુઓ પીજી બરાબર શું થાય, ઝીરો. એટલે કે જે કુલ વેગમાન છે એ તમારું કેવું રહે, આની અંદર શૂન્ય રહે. જેટલો ફેરફાર આમાં થાય છે એટલો ફેરફાર એમાં થાય છે, એમાં. એ મેઇન મુદ્દો હું તમને સમજાવવા માગું છું, જે આવી રીતના સમજી શકાય. આઘાત, પહેલો આઘાત જે છે આપણે આની પર કરીએ છીએ ધન હોય છે, એનું એ જ ઋણ પ્રત્યાઘાત આપણા ઉપર કોણ કરે છે, જે ગોળી છે એ કરતી હોય છે બરાબર. અને એના લીધે વેગ, આઘાત બરાબર તો ડેલ્ટા પી થાય, અને આ આઘાત ઋણ છે એના બરાબર માઇનસ ડેલ્ટા પી લઈ શકાય. આ કોની પર થાય છે, બુલેટ પર, ના ગન ઉપર. પણ એ ગન ઉપર કેવો, માઇનસમાં થાય છે. અને બંનેનો સરવાળો તમે કરો તો શું મળે, આન્સર ઝીરો મળે બરાબર. તો આ હતો તમારો વેગમાનનો સંરક્ષણનો નિયમ. એના પછી એક સિમ્પલ નિયમ છે, અહીંયા ડીજે ના નીકળ્યો તો મજા આવી જાય. ચલો, કણનું સંતુલન કઈ રીતના થાય એ હું તમને સમજાવું. ચલો મિત્રો, ધારો કે કોઈ એક કણ છે બરાબર, જે અહીંયા સેન્ટરમાં છે, અને એની ઉપર એક બળ આ દિશામાં એફ1 લાગે છે, બીજું બળ આ દિશામાં F2 લાગે છે. જો F1 પણ 100 ન્યૂટન હોય અને F2 પણ 100 ન્યૂટન હોય, તો આ કણ જે છે એ કેવો રહેશે, સ્થિર રહેશે. કેવો રહેશે, સ્થિર. ક્યારે, જ્યારે બંને બળોના મૂલ્યો સમાન હશે ત્યારે. બીજી વસ્તુ કે જ્યારે એક કણ અહીંયા છે અને એની ઉપર F1 આ દિશામાં લાગે છે અને બીજું F2 એની વિરુદ્ધ દિશામાં લાગે છે,
तो आ कण स्थिर क्यारे रहेशे ज्यारे आ पण 100 हशे अने आ पण 100 न्यूटन हशे जो आने 50 करी दो तमने खबर छे पेला दोरडा खेंचीए छे आपणे तो अहींया एक ज जणो होय छे पण एनी पासे 100 न्यूटन बळ होय छे अने बीजी साइडे त्रण नाना नाना માણસ હોય છે જેની પાસે 50-50 એમ કરીને સરવાળે 100 ન્યૂટન થાય એટલે સંતુલન રહે મુદ્દે એવું કરીએ કે આપણે એવું કરીએ છીએ ધારો કે કણ અહીંયા છે અહીંયા F1 બળ કેટલું છે તો કે ભાઈ 50 ન્યૂટન અને આ બાજુ કોઈ ખેંચે છે F2 બળ એ કે 50 ન્યૂટન પણ અહીંયા એક જ માણસ એવો છે જે 100 ન્યૂટનનું બળ લગાવે છે F3 તો તમે એવું કહી શકો કે F3 જે છે આ બંનેને સમતુલ્ય છે તો અહીંયા તમારો કણ જે છે એ કોઈ જગ્યાએ નહીં જવાનો બરાબર ત્યાં જ વચ્ચે અટકી રહેશે એટલે એ કણનું શું થયું સંતુલનમાં કણ છે એવું નોર્મલી સમજવાનું છે બાકી કંઈ પૂછાતું નથી હાલમ અત્યારે ખબર પડે છે લગ્ન કરવાની કેટલી મિનિટનો થયો છે વિડીયો અહીંયા જુઓ નેક્સ્ટ જે છે એ ઘર્ષણ આપણે અત્યારે સમજવાના છીએ ઘર્ષણની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે ઘર્ષણ બહુ શાંતિથી સમજવો પડે આને અને બહુ કેરફુલી અને લેવો પડે એટલે હું ચાલુ લેક્ચરની અંદર સમજાવી દઉં છું તો પ્લીઝ જોઈ લેજો કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે કમેન્ટમાં બી કરજો પણ આ જે છે એ ઘર્ષણ જોઈ લેજો પ્લીઝ બરાબર જો ઘર્ષણ એટલે શું જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે આ ગતિ જે બળને કારણે મંદ પડે તે બળને ઘર્ષણ કહે છે ઓકે ઓકે તો અહીંયા જુઓ અને આ એક મારી પાસે આ બે બુક છે આ આપણી ઇલેવન્થની ફિઝિક્સની બુક છે અને આ જે છે એ કોઈ નહીં બીજી બુક છે તો ચલો આ એક આની આ સપાટી થઈ આ એક સપાટી થઈ અને આની આ બેક સાઈડ એક સપાટી થઈ તો આ બંને સાપેક્ષ ગતિ ક્યારે કરે જો સાપેક્ષ ગતિ ક્યારે કરે જ્યારે બંને એકબીજાની સાપેક્ષ ગતિ કરે ધારો કે આ સ્થિર હોય અને આની ઉપર ગતિ કરતી હોય તો એકની સાપેક્ષે બીજી ગતિ કરે છે ત્યારે શું કહેવાય સાપેક્ષ ગતિ અથવા તો આ સ્થિર છે અને એની સાપેક્ષે આપણી ફિઝિક્સની બુક શું કરે છે ગતિ કરે છે જુઓ આ તો એકની સાપેક્ષે બીજી શું કરે છે ગતિ કરે છે બરાબર આ પેન છે અને આ બુક છે બુક સ્થિર છે પણ પેન શું કરે છે બુકની સાપેક્ષે ગતિ કરે છે હવે આ આ પેનની સપાટી અને આ બુકની સપાટી વચ્ચે એવું કોઈ બળ છે જે આ બંનેની ગતિને શું કરે છે અવરોધે છે અથવા તો રોકે છે બાકી તો આમ સટ્ટ દઈને ના જતી રહે બરાબર પણ અમુક એવું કોઈક બળ હોય જે તમને ખબર ખાડા ખડિયા હોય નાની એવી સપાટી કોઈ પણ સપાટીને તમે માઇક્રોસ્કોપની અંદર જુઓ તો તમને એની અંદર ખાડા કે આવું તેવું બધું એનું સ્ટ્રક્ચર એવું ખાડાઓ જેવું દેખાય સોલિડ સ્ટેટ ફિઝિક્સની અંદર અમે જોયું છે બરાબર તો એવું એક એવું તમને સ્ટ્રક્ચર દેખાય જેની અંદર તમે એવું કહી શકો કે એકદમ લીસી સપાટી ના હોય હવે અમુક સપાટીઓ પાછી વધારે પડતી ખડબચડી હોય અને જેના લીધે એ સપાટી ઉપર કોઈ બીજો પદાર્થ સાપેક્ષ ગતિ કરતો હોય તો એની ગતિ આગળ જઈને મંદ પડી જાય મંદ એટલે ધીમી પડી જાય અને આ જે ગતિ આગળ જઈને કોઈ સપાટીની સાપેક્ષે ગતિ કરતા હોય અને ગતિ ધીમે પડી જાય તો એ કોના લીધે ધીમે પડે છે તો કે ઘર્ષણના લીધે ઘર્ષણ બરાબર અહીંયા ટેકરાવાળી છે અને આની ઉપર તમે ગાડી લઈને જાઓ છો તો તમારી ગાડી આગળ જઈને કદાચ ધીરી પડી જાય તો એ ધીરી કોના લીધે પડે છે તો કે આ ઘર્ષણના લીધે કોના લીધે ઘર્ષણના લીધે અને હું આમ જઉં છું હું ધીરો ક્યારે પડું જ્યારે મારી સામે કોઈ બળ લગાવતું હોય ત્યારે બરાબર હું આમ જઉં છું મસ્ત સ્પીડમાં તો કોઈ મને પાછળ ધક્કો મારે તો જ હું ધીરો રહું અથવા તો મને કોઈ પાછળથી ધક્કો મારતો હતો તો હું મારી ગતિ વધારે ના થાય ચલો ઓકે જો હું જઉં છું અને મતલબ હું કોઈ દડો નથી બટ અહીંયા કોઈ દડો છે અને જે જાય છે અચ્છા દડાની ગતિ ધીમી ક્યારે થાય જ્યારે એ ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય ત્યારે ધીરે થાય જો એને પાછળથી ધક્કો મારતો દડો સ્પીડમાં ના જાય ઘર્ષણ નામની કોઈ વસ્તુ આવે શું લેવા બરાબર ભણવી જ ના પડે ને તો એક વસ્તુ તો સાબિત થઈ ગઈ ભાઈ કે ઘર્ષણ જે છે એ જે દિશામાં આપણે ગતિ કરતા હોય એની વિરુદ્ધ દિશામાં લાગશે અને એ બંને સપાટીઓ વચ્ચે લાગશે બંને સંપર્ક સપાટીઓ વચ્ચે શું લાગશે ઘર્ષણ બળ જેને તમે એફ વડે દર્શાવી શકો છો પણ એફ કેટલા તો કે ત્રણ પ્રકારના એફ છે કયા કયા તો એક સ્થિર ઘર્ષણ સ્થિર એટલે સ્ટેટિક ફ્રિક્શન કહેવાય એને એફ એસ વડે દર્શાવાય બીજું છે ગતિ ઘર્ષણ જેને કાઇનેટિક ફ્રિક્શન એફ કે વડે આ બધું સમજાવું છું રોલિંગ ઘર્ષણ જેને એફ આર વડે દર્શાવાય છે તમને એવું પૂછે ઘર્ષણ એટલે શું
તો એક બે માર્ક્સની અંદર આટલું જ લખવાનું. મારી સ્કૂલના વિદ્યાર્થીઓ જોતા હોય તો પણ હું એમને કહું છું કે બે માર્ક્સમાં બેટા આટલું જ લખવાનું કે જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે એ ગતિ જે બળના કારણે મંદ પડે તે બળને ઘર્ષણ કહે છે. અને ઘર્ષણના ત્રણ પ્રકાર છે, સ્થિર ઘર્ષણ, ગતિ ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. સિમ્પલ. ચલો, પહેલું જે હું સમજાવવા જઈ રહ્યો છું તમને એ કયું છે? ગતિ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ, સોરી સ્થિત ઘર્ષણ. અને એ સ્થિત ઘર્ષણ કઈ રીતના સમજવું? આ કોઈ પણ ઘર્ષણ બળ તમે જ્યારે સમજવાની કોશિશ કરો ત્યારે તમને એક વસ્તુ ધ્યાન રાખવાની કે મને આ મુદ્દા લાઇનમાં રાખવાના છે તો તમને શાંતિથી સમજાશે, બાકી કંઈ ના સમજાય. બરાબર, આમ ના સમજાય એવું તો કંઈ હોય નહીં. પણ તોય મહત્તમ સ્થિર ઘર્ષણ જે છે એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. જુઓ, સ્થિર ઘર્ષણ છે એ કોઈ પણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. એવું કેમ કહે છે? પહેલાં તો સ્થિર ઘર્ષણ શું છે એ પહેલાં પછી સમજીશું. પહેલાં જોઈ લઈએ કે ઓકે, સ્થિર ઘર્ષણ એટલે શું? કે પદાર્થ જે છે ને, આ પદાર્થ જ્યાં સુધી સ્થિર છે, સ્થિર છે ત્યાં સુધી એની ઉપર જે ઘર્ષણ લાગે એને કયું ઘર્ષણ કહેવાય? સ્થિર ઘર્ષણ કહેવાય. પદાર્થ જ્યાં સુધી સ્થિર છે ત્યાં સુધી એના ઉપર જે ઘર્ષણ બળ અનુભવાતું હોય એને એનું સ્થિર ઘર્ષણ કહેવાય. ઓકે, અને આ જે સ્થિત ઘર્ષણ છે અથવા તો સ્થિર છે, સ્થિત છે બધું એક જ થયું, તો આ જે સ્થિત ઘર્ષણ છે બરાબર એ ઘર્ષણ કોની ઉપર આધાર નથી રાખતું? તો કે ક્ષેત્રફળના સમપ્રમાણમાં નથી. ક્ષેત્રફળ એટલે કે એરિયા. ધારો કે અહીંયા કોઈક ઓબ્જેક્ટ છે બરાબર, આ અને આનું ક્ષેત્રફળ અહીંયાથી લઈને અહીંયા સુધીનું તમે ગણો તો આનું ક્ષેત્રફળનો આટલો ભાગ, બીજો એક ઓબ્જેક્ટ છે ધારો કે આ રીતના, તો આનું ક્ષેત્રફળ બહુ ઓછું છે. પછી એક આ રીતના ભાગ છે તો આનું ક્ષેત્રફળ તો બહુ ઓછું છે. તો શું ઘર્ષણ આટલા બધા ક્ષેત્રફળ હોય તો જ લાગે? આટલા કેવા ક્ષેત્રફળમાં ઓછું લાગે? આમાં તો લાગે જ નહીં એવું હોય તો કે ના, એવું ના હોય. ઘર્ષણ ત્રણેય જગ્યાએ કેવું લાગતું હોય છે? સરખું જ લાગતું હોય છે એવું તમે માની ચાલજો. બરાબર, ઘર્ષણ કોઈ પણ ક્ષેત્રફળ માટે સમાન હોય છે. સ્થિત ઘર્ષણ એટલે શું? કે ધારો કે કોઈ એક ઓબ્જેક્ટ આની ઉપર પડ્યો છે તો જ્યાં સુધી એ સ્થિર છે, સ્થિર છે મતલબ કે એનામાં એટલી તાકાત નથી કે આગળ જઈ શકે, એને આગળ લઈ જવા માટે ધક્કો મારવો પડે. ધક્કો મારીએ તો એની ઉપર જે ઘર્ષણ લાગે છે એફ એસ, કેમ કે સ્થિર છે એટલે એના ઉપર કયું ઘર્ષણ લાગતું હશે? એફ એસ. હવે જે વસ્તુ જેમાં હોય એના પર એવું ઘર્ષણ લાગશે. ગતિમાં હશે તો ગતિ ઘર્ષણ, એફ કે લાગશે સ્થિર હશે તો. આ વસ્તુ એકદમ સિમ્પલ છે, સમજાવું છું. ધારો કે પદાર્થ અહીંયા સ્થિર પડેલો છે, મસ્ત સ્થિર છે એટલે એના ઉપર એક એફ એસ નામનું એની વિરુદ્ધ દિશામાં કંઈક લાગતું હશે તો જ માણસ સ્થિર હોય ને. બાકી સ્થિર હોય, ચલો હું અહીંયા સ્થિર છું મને આમાં આગળ જવું છે, હું કેમ ના જઈ શકું? જો આગળથી કોઈ બળ લગાવતું હોય અને મને સ્થિર રાખવાની કોશિશ કરતું હોય તો હું સ્થિર રહું, અધરવાઇઝ કોઈ નથી તો આમ તેમ ફર્યા કરીશ ને. મારું જ બોર્ડ છે, મારું આમ તેમ બરાબર, આપણો જ સ્ટુડિયો છે તો ફર્યા કરીશું. પણ જો કોઈ આગળથી બળ લગાડતું હશે તો નહીં ફરીએ. હવે એ બળ લગાડે છે અને મને સ્થિર રાખે છે અને હું જ્યાં સુધી સ્થિર રહું છું ત્યાં સુધી એ બળની અસર હેઠળ છું. અને એ જે બળ છે એ બળ કયું છે? સ્થિત ઘર્ષણ બળ. અને આ જે સ્થિત ઘર્ષણ બળ છે એને એફ એસ વડે દર્શાવાય. એ કોઈ પણ ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. આ પહેલો પોઈન્ટ એક્ઝામમાં લખવાનો, બીજો પોઈન્ટ એ લખવાનો કે આ જે બળ છે. હવે ચલો, કોઈ પણ વસ્તુ સ્થિર છે, ઓકે, એ સ્થિર છે એ કોના સમપ્રમાણમાં હોય છે? આ થોડું વધારે જતું રહ્યું કે પહેલાં આ ઓબ્જેક્ટ છે અહીંયા સ્થિર છે, હવે એને ગતિમાં લાવવા માટે આમ બળ લગાડવું પડે. એ બળ લગાડીશ તો આના વિરુદ્ધમાં બળ લગાડવું પડે. એટલે મારી આંગળીઓ એને અત્યારે સ્થિત ઘર્ષણ બળ આપી રહી છે, એના વિરુદ્ધમાં મને બળ લગાડવું પડે કે નહીં? ઓકે, ડન. તો ચલો, અહીંયા સ્થિર છે, ગતિ કરાવી હશે તો મને એફ એસની વિરુદ્ધમાં આમ બળ લગાડવું પડશે. પહેલો પોઈન્ટ. ઓકે, આ જે બળ લગાડું છું, આ પદાર્થ સ્થિર કેમ છે? એના ત્રણ રીઝન. પહેલું તો નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એમ જી જેટલું, એનું વજન બળ છે એમ જી જેટલું, અને એને લંબ બળ છે એન જેટલું. સર, આ લંબ બળ શું છે એમ ખબર ના પડી. ચલો, તો એમ જી જે છે એ શું છે? તો આ ચોપડીનું દળ એમ જેટલું. ઓકે, અને બીજું શું છે? જી, જી ગુરુત્વ પ્રવેગ. તો બંનેના લીધે આ ચોપડી કેવી છે? નીચે તરફ જવાનો ટ્રાય કરજો. છોડ દઉં તો નીચે જતી રહે, અહીંયાથી છોડું તો ક્યાં જાય? નીચે જાય. અચ્છા, એને ઉપર ધકેલવા માટે જેટલું એમ જી નીચે જાય છે એટલું ને એટલું મને કંઈક ઉપર તરફ બળ લગાડવું પડશે ને. આ હાથ આની નીચે મૂકું, જો હું આને છોડી દઉં તો ડ્યુ ટુ એમ જી, એમ જીના લીધે પદાર્થ ક્યાં જાય? નીચે. પણ એ એમ જીને લંબ રૂપે એક બળ ઉપર તરફ લગાડવું પડે તો પદાર્થ સ્થિર રહેશે. જો એમ જી નીચે તરફ છે જ, અને આ એમ જીને, એમ જીના લીધે ચોપડી ક્યાં પડે છે?
નીચેની તરફ પડે પડવાનો ટ્રાય કરે છે, પણ એમજીને રોકવા માટે હું શું કરું છું, એક હાથ વડે એના ઉપર બળ લગાડું છું, ક્યાં તો કે ઉપર તરફ, ને એ જ આપણું કયું બળ થયું, લંબળ, જે બધી વસ્તુઓની અંદર કોમન રહેશે કે આને શું કહેવાય, લંબળ કહેવાય. સિમ્પલ, ડન. ચલો, તો આ હતું લંબળ. તો હવે આ ઘર્ષણ આધાર કોની ઉપર રાખે છે, તો જુઓ સ્થિત ઘર્ષણ જે છે, સ્થિત ઘર્ષણ FS ઇઝ પ્રપોઝનલ ટુ વોટ, FS ઇઝ પ્રપોઝનલ ટુ N લખેલું છે. બીજી વસ્તુ કે FS ઇઝ ઓલ્સો પ્રપોઝનલ ટુ MG. આ જે બળ છે એ લંબ બળ ઉપર આધાર રાખે છે, અથવા તો તમારું એમજી ઉપર પણ આ બળ કેવું રાખે છે, આધાર રાખે છે. કેમ કે આ એમજી કેટલું, એમજી ધારો કે અહીંયા નીચે ચોપડીનું વજન કેટલું છે, દળ કેટલું છે, ધારો કે ચોપડીનું આડી દળ માની લઈએ કે 1 કિલોની ચોપડી છે અને ગુરુત્વ પ્રવેગ ધારો કે 10 છે, અને એટલું ને એટલું મેં શું લગાડ્યું, ઉપર તરફ એન લગાડ્યું, તો ચોપડી હાથમાં રહીને જેટલું એમજી નીચે લાગે છે એટલું જ ઉપર તરફ લગાડવું પડે ને. એમજી ધારો કે એમજી 20 કિલો નીચે લાગતું હોય તો મને શું કરવું પડે, મારો હાથ કામ ના લાગે, કેમકે મારા હાથથી તો એટલું ને એટલું લંબળ ઉપર તરફ ના લાગે, એટલે મને છે ને બે હાથની મદદથી 20 કિલો ઉપર લગાડવું પડે. જો હું એમજી જેટલું લગાડવા માગતો હોય તો, અને એમજી જેટલું જ ઉપર લગાડવું પડે તો જ એ વસ્તુ નીચે એમ રહે, એટલે ઉપર તરફ લાગતું એ કયું બળ છે, લંબળ છે. સિમ્પલ, ઓકે, આવો કોન્સેપ્ટ સમજવાનો. ચલો, ખબર પડી ગઈ સર તમને, સર કે અને સ્ટુડન્ટ્સ, ઓકે. FS ઇઝ ઇક્વલ ટુ શું થાય, FS ઇઝ પ્રપોઝનલ ટુ MG, FS ઇઝ પ્રપોઝનલ ટુ N, એટલે કે લંબ પ્રતિબળને સમપ્રમાણમાં છે અને જે તમારું વજન બળ છે એને સમપ્રમાણમાં છે, બરાબર. એનો મતલબ કે જો હું લંબ પ્રતિબળ અથવા તો વજન બળ ઘટાડી દઈશ તો FS પણ શું થઈ જશે, ઘટી જશે. એનો મતલબ કે જે પદાર્થ છે, અત્યારે જો હું લોખંડનો પદાર્થ મૂકું, બરાબર, અહીંયા લોખંડ છે, FE છે, એફીનો મોટો ટુકડો છે અને એની ઉપર ઘર્ષણ લાગે છે FS, અને એનું દળ M છે, એનો ઉપર ગુરુત્વ પ્રવેગ G છે, અને ઉપર તરફ N, એનું લંબ પ્રતિબળ છે. લંબ પ્રતિબળ તો આપણને લગાડવું પડે. ઓકે, જો હું આ જે FEની છે કે હું રૂ મૂકી દઉં, કોટન મૂકી દઉં, બરાબર, રૂ આપણે ગુજરાતીમાં રૂ કહીએ ને, પેલું કોટન ફૂંક મારીને ઉડાવી દઈએ, એનો એક ટુકડો મૂકી દઉં, તો મેં શું ઘટાડી દીધું, એમ ઘટાડી દીધો, એટલે કે એનું દળ ઘટાડ્યું, તો FS ઘટી જ જશે ને, ઘર્ષણ બળ ઘટી જશે. રૂને ફૂંક મારીને બી ઉડાડી શકાય ને, આને ફૂંક મારીને ના ઉડાડી શકાય. જેવું મેં દળ ઘટાડ્યું એવું ઘર્ષણ ઘટી ગયું. સિમ્પલ વસ્તુ, ઓકે. એનો મતલબ જો હું દળ ઘટાડું, અરે બાપા, એમજીમાં હું દળ ઘટાડું, જીને તો ના ઘટાડી શકે કેમ કે કોન્સ્ટન્ટ હોય છે, દળ ઘટાડું તો FS ઘટી જાય. બીજી વસ્તુ જુઓ, એન બરાબર તમે એમજી લખી શકો, કેમ કે આ એમજી નીચે તરફ છે, એટલા જ મૂલ્યનું એન મેં ઉપર તરફ આપ્યું, તો બંને એકબીજાના સમપ્રમાણમાં થયા. એન બરાબર શું થયું, એમજી. ઓકે, FS અને એમજી બંને એકબીજાના સમપ્રમાણમાં છે પાછા, એટલે હવે આખું હું શાંતિથી સમજાવું તો કઈ રીતના થયું છે. આ જે સ્થિત ઘર્ષણ બળ છે, FS ઇઝ પ્રપોઝનલ ટુ N, એટલે કે લંબળ, અને FS ઇઝ ઇક્વલ ટુ તમને લખવું હોય તો અહીંયા μs ઇન્ટુ N આવે. μs શું છે પાછો, તો કે ગતિ ઘર્ષણાંક છે. શું છે, ગતિનો ઘર્ષણાંક છે, અને એની વેલ્યુ 0.01 થી 1.5ના ક્રમની હોય છે, બરાબર. આ ગતિ ઘર્ષણાંક છે, અચળાંક છે, બહુ વધારે સિરિયસલી ના લેતા, અને હું સમજાવી દઈશ પછી જ્યારે એક્ઝામ્પલમાં આવે ત્યારે. માની લો કે આ અચળાંક જ છે અત્યારે, અને આ એન બરાબર પાછું શું છે, એમજી, તો તમે એમજી પણ મૂકી શકો અને આના બરાબર FS પણ લખી શકો છો, આવા 3-4 સમીકરણો. તો એના પરથી હું જો દળ ઘટાડું તો FS ઘટી જાય, એટલે આ જે FS છે એ દળના સમપ્રમાણમાં છે, ગુરુત્વ પ્રવેગના સમપ્રમાણમાં છે, અને એનના સમપ્રમાણમાં છે, એટલે એનની અંદર કોઈ ફેરફાર થાય તો પણ FSની અંદર ફેરફાર થાય. એનમાં ફેરફાર ક્યારે થાય, જ્યારે પદાર્થના દળમાં કોઈ ફેરફાર થાય ત્યારે, બરાબર, બાકી એનમાં ફેરફાર ના થાય. એન કેટલો, તો કે જેટલું દળ નીચે લાગે છે એટલું ને એટલું એન ઉપર તરફ લગાડવું પડે ને, એટલા માટે. બીજી એક વસ્તુ કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને તમે સ્થિત ઘર્ષણાંક કહો છો. ચલો, આ ક્યાંથી આવ્યું, નવું, સોરી. ચલો, અહીંયા જુઓ, આ μsને કરતા કરીશ અહીંથી, તો μs બરાબર શું થશે, મહત્તમ સ્થિત ઘર્ષણાંક ઉપર જતું રહેશે અને એના છેદમાં એમજી ક્યાં આવશે, નીચે આવશે. ચલો, તો એવું કહી શકાય, અચ્છા, એમજીની જગ્યાએ પાછું એન પણ લખી શકાય ને, FSના છેદમાં એન. ઓકે, લંબ બળ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેમ કીધું છે હું પછી સમજાવું. ચલો, લંબ બળ અને ઘર્ષણ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. લંબ બળ અને સ્થિત ઘર્ષણ બળના ગુણોત્તરને શું કહે છે, સ્થિત ઘર્ષણાંક કહે છે, અને જેને μs વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ચલો, આ બળ મહત્તમ ક્યારે હોય એ વસ્તુ સમજો.
જો ઘર્ષણમાં ખબર પડી ગઈ ને આજે મજા આવી જશે પબ્લિકને ઘર્ષણ ગુજરાતીઓ. ચલો ઘર્ષણ ક્યારે મહત્તમ લાગે? નોર્મલી આ કોઈ ઓબ્જેક્ટ છે આવી રીતના પડ્યો છે, આ ઓબ્જેક્ટને હું એટલું બળ આપીશ કે આ જે ઘર્ષણ બળ છે ને FS એના જેટલું થઈ જાય. આ બળ જો એટલું આપું બરાબર, ધારો કે શું થાય, FS ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ તમારું જે છે એ શું કહેવાય, આ F હું આપું છું ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ તમારું FS થઈ જાય. શું થઈ જાય? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FS થઈ જાય તો તમારો પદાર્થ શું થાય છે, ગતિ કરવા લાગશે બરાબર. ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FS થઈ જાય એનો મતલબ શું, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FS થઈ જાય એનો મતલબ એવો કે આ જે વસ્તુ છે ત્યારે તમારો પદાર્થ મહત્તમ એ ઉપર હશે, મતલબ કે ખસવું એ રીતના થશે, મતલબ ખસવાની શરૂઆત કરી શકે છે. અને ઇક્વલ ટુની વાત કરીએ, FS મેક્સિમમ, અહીંયા એક મસ્ત લાઈન લખી છે, જો પદાર્થ ખસતો ના હોય તો FS ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N, તમે કહી શકો કે FS ઓઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ N. એટલે મતલબ કે ધારો કે 100 ન્યૂટન બળ લગાડું, આ જે છે ને હું 100 ન્યૂટન લગાડું તો પદાર્થ, અને આ પદાર્થનું FS જે છે એ પણ 100 ન્યૂટન છે. કેટલું છે? 100 ન્યૂટન છે. કે તમે 100 ન્યૂટન લગાડો ને ત્યારે જ હું ખસીશ, મતલબ 100 ન્યૂટન ઉપર 100.1 ન્યૂટન જેટલું પણ બળ લાગી જાય ને તો પદાર્થ ખસી જાય, પણ 100 ન્યૂટન પર બળ નહીં લાગે. મતલબ કે એ હું સમજાવવા માગું છું કે 100 ન્યૂટન બળ લગાવશો ત્યાં સુધી પદાર્થ નહીં ખસે, પણ એની ઉપર એક પણ લાગી જશે ને તો પદાર્થ ખસી જશે. એટલે આ બંને બાજુ 100-100 હોય ગ્રેટર ધોરણ ઇક્વલ ટુ 100 તો પદાર્થ નથી ખસવાનો, પણ જો તમે અહીંયા જે બળ લગાડો છો અને 1 પોઈન્ટ વધારી દો એટલે કે 100.1 કરી નાખો તો તમારો પદાર્થ જે છે અહીંયાથી ખસવાની શરૂઆત કરી દેશે. આઈ હોપ કે તમને સમજાણું હોય. જો પદાર્થ ખસતો નથી એનો મતલબ એવો થયો કે તમે જે બળ લગાડો છો F ઇઝ ઇક્વલ ટુ શું છે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FS. તમને ખબર છે કે F બરાબર શું છે, MG ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FS. MG ઇઝ ઇક્વલ ટુ શું છે, N ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FS. ઓકે, તો આ જે છે એ તમારું લંબ પ્રતિબળ અથવા તો MG અથવા તો જે તમારું F બળ છે, આ બળ તમે એટલું લગાડો કે આ જે છે એ ખસી જાય, પણ ત્યાં સુધી નહીં ખસે જ્યાં સુધી બંને વચ્ચે ઇક્વલ ટુની સાઇન છે બરાબર અને લેસ દેનની સાઇન છે, ઇક્વલ ટુ ઓર લેસ દેન, કારણ કે એ ઘર્ષણ બળ વધારે બતાવે છે. આ લેસ દેન મીન્સ ઘર્ષણ બળ તરફ છે, એટલે ઘર્ષણ બળ જેટલું વધારે હશે તો તમે ગમે તેટલું બળ લગાડો એ વસ્તુ થશે નહીં. પણ હા, જ્યારે તમારું F ઇઝ ગ્રેટર દેન FS થઈ જાય, જ્યારે તમારું લગાડેલું બળ એ ઘર્ષણ બળ કરતાં વધારે થઈ જાય, ત્યારે તમારો પદાર્થ જે છે એ શું કરી દેશે, ગતિ કરી જશે. અન્ડરસ્ટેન્ડ? બરાબર, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે. ચલો, તો આ હતું તમારું સ્થિત ઘર્ષણ જેમાં તમને નોર્મલ લાઇન્સ લખવાની છે. તો આના પછીનો ટોપિક છે ગતિક ઘર્ષણ. તો મિત્રો, આ ટોપિક આપણે આવનારા લેક્ચરની અંદર લેવાના છીએ ગતિક ઘર્ષણનો. અત્યાર સુધી લેક્ચર બહુ લાંબુ થઈ ગયું છે તો આઈ હોપ કે તમે અહીંયા સુધી અન્ડરસ્ટેન્ડ કરી શક્યા હશો. હું થોડો વધારે ડીપ કોન્સેપ્ટમાં જતો રહું છું અમુક ટાઈમ, પણ તમે સાચવી લેજો. આઈ હોપ કે તમે વિડીયો જોયો હશે, જોયો હોય લાસ્ટ સુધી તો કમેન્ટ કરજો કે હા સર જોયો છે ને બધા ટોપિકમાં ખબર પડી બરાબર. જો ખબર પડી હોય તો એક હાર્ટનો સિમ્બોલ મૂકી દેજો. થેન્ક યુ સો મચ.